નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એજબેન ટીવી ન્યૂઝ. જોઈએ આજના મહત્વના સમાચાર. મહેસાણાથી મેહુ ગામે મહેસાણા તાલુકા દસનામ ગોસ્વામી મંડળ દ્વારા પંચામૃત કાર્યક્રમ યોજાયો. મહેસાણા જિલ્લા અને તાલુકા કક્ષાના પ્રમુખ મંત્રી હોદ્દેદારો સહિત અગ્રણી સંત મહંતોની પણ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમની શરૂઆત સ્વાગત ગીતથી થઈ ત્યારે ગીતમાં ભાગ લેનાર સર્વે બાળાઓને સતગણ અને સ્ટેજ પર બિરાજેલ આગેવાનોએ 20,000થી પણ વધારે રકમ પ્રોત્સાહન સ્વરૂપે અર્પણ કરી હતી. પંચામૃત કાર્યક્રમમાં જુદા જુદા 5 મુદ્દાઓ ધ્યાને રાખી અને આયોજન કરવામાં આવ્યું. સ્નેહમિલન સહિત સમાજની જાગૃતિ અને પરિચય માટે પરિચય પુસ્તિકાનું મહંત દ્વારા વિમોચન પણ કરવામાં આવ્યું. તેમજ ઉચ્ચ ડિગ્રી ધરાવતા અને તાજેતરમાં નિમણૂક થયેલ યુવાનોનું સંતોના સુભસથી સન્માન કરવામાં આવ્યું. સમાજના તેજસ્વી તાલાઓનું સન્માન કરાયું. સાથે સાથે 70 વર્ષથી પણ વધુ ઉંમર ધરાવતા વડીલોનું સન્માન કરાયું. કાર્યક્રમનું આયોજન દાતા મહેન્દ્રગીરી ગોસ્વામી પરિવાર તરફથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પરમ પૂજ્ય 1008 મહંતશ્રી જગદીશપુરી, પરમ પૂજ્ય 1008 મહંતશ્રી અમર ભારતીજી, પરમ પૂજ્ય 1008 મહંતશ્રી પ્રકાશપુરીજી, પરમ પૂજ્ય મહંતશ્રી કમલેશપુરીજી કોઠારી સ્વામી શ્રી ધીરજ ભારતીજી, મહંતશ્રી દશરથગીરીજી આખજ, શ્રી દશરથગીરીજી વડસમાં, શ્રી ચંદ્રકાંત ભાલિંજ, મહંતશ્રી વસંતગીરીજી મેવ મોદીપુરથી, મહંતશ્રી મહેન્દ્ર ભારતીજી નુગરથી, શ્રી કંચન ભારતીજી સહિત સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. ગોસ્વામી સમાજના ભામાશાની ખ્યાતિ પામેલ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી અશ્વિનગીરી બોરિયાવી અને સંતો મહંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે. મહેસાણા તાલુકા દસનામ ગોસ્વામી મંડળ, મારું નામ એના હું મંત્રી છું. મારું નામ અરવિંદ લક્ષ્મણ ગોસ્વામી. આપ અમારો જે આજનો ભવ્ય પ્રોગ્રામ છે પંચામૃત કાર્યક્રમ 2024, આપ સર્વે જ્ઞાતિજનોના આધાર સાથ અને સહકારથી જે સંપન્ન થયો એમાં અમારા પંચામૃત કાર્યક્રમોમાં અમે નાની નાની બાબતોની છણાવટ કરી વડીલોનું પણ ધ્યાન રાખી અને અમે આ કાર્યક્રમને બહુ ખૂબ ઝીણી નજરથી જોઈ અને અમે કંડાર્યો છે. એવી રીતે મહેસાણા તાલુકાનો અમે જે પહેલો કે સ્નેહમિલન કાર્યક્રમ, પછી ઇનામ વિતરણ કાર્યક્રમ, એના પછી અમારી જે મહેસાણા તાલુકા ગ્રામ વિસ્તારની ડિરેક્ટર વિમોચન છે એનું અમારા સાધુ સંતો 2008 મહંતો દ્વારા એનું વિમોચન કરવામાં આવ્યું. એમાં તમામ મહેસાણા તાલુકાના ગ્રામ વિસ્તારના તમામ જે ગામો છે, ગામોના જે કુટુંબો છે એને આવરીને અમે ડિરેક્ટરી વિમોચન કર્યું. એના સિવાય અમારા જે દાતાઓ છે એ દાતાઓની જાહેરાત દ્વારા અમારું આ ડિરેક્ટરનું જે કામ છે એ શક્ય બન્યું છે. એના સિવાય આગળ વિધીએ કે અમારા સમાજમાં, અમારા નાના સમાજની અંદર ઘણા બધા ઉચ્ચ ડિગ્રીના હોદ્દા ધરાવે છે, નવી નિમણૂકો પામ્યા છે. આવી નાની નાની બાબતો અમે આની અંદર વણી લઈ અને અમારા સમાજને ગૌરવવંતુ સ્થાન અપાવવા માટે અમે આ કાર્યક્રમનું આયોજન સુંદર આયોજન કર્યું છે. અને એના પછી અમે જે 70 અને 75 વર્ષના ઉપરના જે અમારા વડીલો છે એ વડીલોને અમારા ઇનામના દાતા રાજેન્દ્રગીરી નારાયણગીરી અને જે આ સદર સંસ્થાના પ્રમુખ છે અને એમણે આ સમગ્ર ખર્ચો ઇનામના દાતાઓનો તેમજ ઇનામનો તેમજ તેમનો વડીલબંધના કાર્યક્રમ છે એમાં ઘોડી અને શાલ આ સમગ્ર કાર્યક્રમનો ભાર એમણે એ દાતા તરીકે અહીંયા ઉપસીને આવ્યા છે. અને એકલો ફક્ત આપણે હોદ્દા ઉપર નહીં પણ આપણા પોતે દાતા તરીકે પણ એ લોકો અહીંયા પોતાનું જે કૌવત છે બતાવ્યું છે. અને આ રીતે અમારો કાર્યક્રમ ખરેખર આટલી મહામૂલી આટલી ગરમી હોવા છતાં શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆત પણ અહીંયા જે અમારા જ્ઞાતિજનોએ સાથ અને સહકાર આપ્યો એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તે છતાં બીજું હું કહી દઉં કે આ કાર્યક્રમની અંદર અશ્વિનગીરી મફાગીરી ગોસ્વામી જે ગુજરાત પ્રદેશના પ્રમુખ છે તેમજ ભીખાગીરી મેવું જે અમારા દાતા, સર્વ મંડપ અને ભોજન અને વિડીયોગ્રાફીના જે સમગ્ર દાતા છે એમને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. એના સિવાય અમારા જે મોટા દાતા કહી શકું કે આ કાર્યક્રમ જેના લીધે શક્ય બન્યો છે અને એ રાજેન્દ્રગીરી નારાયણગીરી આખજ, એમનો પણ હું આભાર માનું છું. હવે નેક્સ્ટ 2024ના ચોપડા માટે અને અમે બીજો નિર્ધાર માટે નીકળ્યા છીએ કે 75 વર્ષથી ઉપરના ઉજ્જૈનના પ્રવાસ માટે જવા માટે જગદીશગીરી સાલડી અને દશરથગીરી સાલડી તરફથી અમને જે અહીંયા જાહેરાત કરવામાં આવી છે એમને પણ અમે અને રાજુભાઈ એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અત્રે આટલું કહી હું મારી વાણીને વિરામ આપું છું. જય